ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે સિનોરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ સમિતિ દ્વારા. વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાગરભાઈ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસ જિલ્લા સમિતિના પ્રમુખ સહિતના નેતાઓ ઉપસ્થિત હતા, જેમાં સહ ઇન્ચાર્જ નારણભાઈ રાઠવા, સહ ઇન્ચાર્જ નટવરસિંહ મૈડા, સહ ઇન્ચાર્જ યુનુસ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પ્રદેશ પ્રતિનિધિ ગુણવંતભાઈ પરમાર સહિતના જિલ્લા પંચાયત બેઠકના પ્રભારીઓ, સિનોર તાલુકાના કોંગ્રેસના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી આવનાર ચૂંટણીમાં લઈને હાઈકમાન્ડ જે પણ ઉમેદવારને ટિકિટ આપે તેની સાથે રહીને કોંગ્રેસના ઉમેદવાર કરજણ વિધાનસભામાંથી જીતાડી લાવવા માટેના આહવાન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો પણ તે આહવાનને વધાવી લીધું હતું. હાલમાં કોરોના વાયરસની મહામારીને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહે અને પ્રચાર પણ થઈ શકે અને હાઈકમાન્ડ જે પ્રમાણે સૂચના આપે છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા અમિતભાઈ ચાવડા દ્વારા જે સૂચના આપવામાં આવી હતી તે મુજબ આ બેઠકનું આયોજન કરી અને કોંગ્રેસના કાર્યકરોનો જુસ્સો અને જોમ અને જુસ્સો વધારવા માટેનો આ બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના કાર્યકરોમાં દ્વારા આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સક્રિય ભૂમિકા ભજવવાની અને બૂથ લેવલથી કાર્યકરોને સક્રિય બનાવી અને ઉમેદવારને જતાડી લાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. પાયાના કાર્યકરોને બોલાવવામાં આવે તો ખાસ કરીને તાલુકામાં આવેલા પાયાના કાર્યકરોને જણાવવામાં આવ્યું હતું કે બૂથ લેવલને બેઠું કરવું, સાથે સાથે જે જૂના કાર્યકરોથી માંડીને તમામ નવા કાર્યકરોને પણ તેમાં સંમેલન યોજી અને તેમની સાથે બેઠક કરીને પરામર્શ કરી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડી લાવવા માટે સપોર્ટ કરવાનું પણ આહવાન કરવામાં આવ્યું હતું. આમ ગુજરાતમાં પેટા ચૂંટણી યોજાવાની છે, જેને લઈને આ ધમધમાટ શરૂ થઈ ગયો હોય છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંને પક્ષ જીતના દાવા કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે પ્રજા શું નિર્ણય આપે છે. હાલમાં તો કોરોના વાયરસની મહામારી, મંદીનો માર અને લોકોને ખાવા પીવાની પણ તકલીફ પડી રહી છે તેવા સમયે ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે તેને લઈને ચૂંટણીમાં કસમકશ જોવા મળશે અને કોને જીત પ્રાપ્ત થશે તે તો જનતા. વિધાનસભાની પેટા ચૂંટણીના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ વિધાનસભાના પ્રભારી તરીકે માન્ય સિદ્ધાર્થભાઈ પટેલને મૂકવામાં આવ્યા છે. સહપ્રભારીમાં મારી નિમણૂક કરવામાં આવી છે અને સાથે સાથે બીજા બે સહપ્રભારી માનીને નટવરસિંહભાઈ મહિડા અને ભરૂચથી પધારેલા યુનુસભાઈ પટેલ જે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે એ લોકોને આ જવાબદારી આપી છે. એટલે પ્રથમ તબક્કાની આ પહેલી મિટિંગ કરજણ તાલુકા વિધાનસભાની અંદર, ત્રણ તાલુકા પડે છે, સિનોર, કરજણ અને વડોદરા તાલુકાનો એક જિલ્લા પંચાયતનો ભાગ, તો એના ભાગરૂપે આજે માલસર મુકામે સિનોર તાલુકાથી અમે પ્રથમ શરૂઆત કરી છે. અહીંયા સિનોર તાલુકાના કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દેદારો, તમામ આગેવાનો, તાલુકા, જિલ્લા પંચાયત અને સરપંચો અને માજી સરપંચો, માજી ધારાસભ્યશ્રીઓ આ તમામને બોલાવી આજે એક નાનકડી મિટિંગ, મુખ્ય ચાવીરૂપ કાર્યકરોને બોલાવી આગામી પેટા ચૂંટણી કરજણની આવે છે તેમાં કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર જંગી બહુમતીથી જીતે એ માટેનું કાર્યકરોને એક ફરમાન અપીલ કરવામાં આવી છે. અને આગેવાન કાર્યકરોને હવે પછીની બીજા તબક્કાની જે સ્ટ્રેટેજી ગોઠવવામાં આવશે તેની જાણકારી આપવા માટેનો આજે અહીંયા સંદેશો આપ્યો છે. આજે પહેલી મિટિંગ હતી 11 વાગે માલસર ખાતે, આ મિટિંગ પૂરી થઈ છે. 1 વાગે અમે ચોરંદા કરજણ તાલુકાની કાર્યકરોની મિટિંગ છે અને 3 વાગે વડોદરા તાલુકાનો જે ભાગ આવે છે એમાં પોર ખાતે એક મિટિંગનું આયોજન કર્યું છે. એમ આજે પ્રથમ તબક્કામાં 3 મિટિંગો કરી કાર્યકરો સાથે એક વિચાર વિમર્શ કરવાનો પ્રયત્ન કોંગ્રેસ પાર્ટી તરફથી કરીશું.